હેલો ફ્રેન્ડ્સ હું સૌનક પટેલ એ વિદ્યાલયમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયો સ્પેશિયલ મિત્રો જે આવનારી પરીક્ષાઓ છે પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને અને નવી બદલાતી પદ્ધતિ જે છે પરીક્ષાની કે જે લોકો પ્રશ્નો પૂછે છે એ અલગ અલગ પદ્ધતિથી પૂછે છે કંઈક નવા ટોપિક્સ લાવે છે એ ટોપિક્સને ધ્યાનમાં રાખીને તમારી આંખો ઓગળે એના માટેનો એક વિડીયો મેં બનાવ્યો છે જો આ ટાઈટલ શું છે મિત્રો અનનોન ટોપિક અનનોન એટલે અજાણ કે જેને ખાસ કોઈ જાણતું નથી એવો ટોપિક કે જે ટોપિકનું નામ છે મિત્રો મૂળ હવે તમે અત્યારે વિડીયો જુઓ છો એટલે તમને કદાચ આશ્ચર્ય થશે કે આ મૂળ પહેલી વાર સાંભળ્યું આ જે ચેપ્ટર ચેપ્ટર છે એ ગુજરાતની લોકલ મતલબ ગુજરાતી ભાષામાં લખાયેલી કોઈ પણ બુકમાં નહીં મળે તમને ઇવન લ્યુસન્ટમાં પણ નહીં મળે તો હવે પ્રશ્ન એ થાય છે કે આ મૂળ ચેપ્ટર આવ્યું ક્યાંથી તો મૂળ ચેપ્ટર મિત્રો રેનેન માર્ટિન જે ઇંગ્લિશ ગ્રામરની બુક છે એમાં છે હવે એ અંગ્રેજી ગ્રામ અંગ્રેજીમાં છે અને એમાં થોડુંક જે એટલે સમજૂતી છે એ થોડીક અઘરી પડે એવી છે પણ આપણે થોડુંક સમજૂતી સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર અને આમાં હું વિશેષ મારો જે વિડીયો કોર્સ છે એની વાત નહીં કરું ઓલરેડી મેં એમાં વિડીયો તૈયાર કરી ચૂક્યો છું અને આપણે કોર્સમાં એ વિડીયો મૂકી દીધા છે મૂળ ચેપ્ટરના આખો ટોપિક આપણે એમાં સમજાવી દીધો છે વધારે એટલા માટે નથી કહેતો કે અમુક લોકોને એવું લાગે કે ઢંઢેરો પીટો છું પણ એવું કંઈ નથી મિત્રો મારો તો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે તમને નવી બદલાતી પદ્ધતિ અનુસાર કંઈક ને કંઈક નવું મળતું રહે તમારું જ્ઞાન વધતું જાય પરીક્ષામાં તમારા રોકડા માર્ક્સ મળી જાય તમને બરાબર હવે જુઓ મિત્રો આ બે જે પ્રશ્નો છે એ કઈ પરીક્ષામાં પૂછાણા છે તો એ પ્રશ્નો મિત્રો જીપીસીબી સિનિયર ક્લાર્ક એમાં સિરીઝ બી નું જે પેપર છે પેપરમાં પ્રશ્ન નંબર અઠ્યાવીસ અને પ્રશ્ન નંબર ઓગણત્રીસ મારું ગુજરાતમાં એ પેપર મૂકેલું છે એ પેપરમાં પ્રશ્ન નંબર અઠ્યાવીસ ને ઓગણત્રીસ જોઈ લેજો એમાં ઉપર સૂચના આપી છે એ સૂચના અહીંયા લખી છે કઈ તારીખે લેવાનું હતું પેપર મિત્રો સત્તર સાત બે હજાર ઓગણીસના દિવસે હવે સિનિયર ક્લાર્કની પરીક્ષા લેવાય એનો મતલબ શું થયો ક્લાસ થ્રી સુપર ક્લાસ થ્રી એક્ઝામ જ કહેવાય તો કોઈ પણ પરીક્ષામાં ટોપિક આવી શકે ખરો એમાં કોઈ શંકા નથી બરાબર સૂચના છે મિત્રો આઈડેન્ટિફાઈ કરો મૂડને ઓળખો ઇન્ડિકેટેડ એટલે દર્શાવેલો બાય ધ ફોલોઇંગ વર્બ નીચેના ક્રિયાપદ દ્વારા દર્શાવેલો જે મૂડ છે એને આઈડેન્ટિફાઈ કરો ઓળખો હવે મિત્રો આમાં મારી દ્રષ્ટિએ આ જે બે પ્રશ્નો પૂછ્યા છે આપવું જોઈતું હતું શા માટે કીધું છે ને શું કીધું છે નીચે આપેલું આ ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ દ્વારા જે મૂડ દર્શાવવામાં આવ્યો છે એ મૂડને ઓળખવાનું છે એટલે આ વર ક્રિયાપદ છે એ કયો મૂડ દર્શાવે છે

ઇન્ડિકેટિવ મૂડ પણ પરીક્ષામાં જવાબ સબ્જેક્ટિવ મૂડ છે નો ડાઉટ એ લોકોનો પ્રશ્ન ઓકે જ છે પણ આમાં બે ક્રિયાપદ છે ને અહીંયા પણ વર્ક ક્રિયાપદ છે ને અહીંયા વિશ ક્રિયાપદ છે આઈ વિશ એ તો સાદો વર્તમાનકાર છે આઈડી આવે છે બરાબર આ ધ્યાનમાં રાખવું જોઈએ જોઈ લેજો રેન માર્ટિનમાં એ જે મૂડ ચેપ્ટર છે ને મૂડ ચેપ્ટર પછી પાછું ટેન્સનું ચેપ્ટર છે એમાં એક્સરસાઇઝ આપેલી છે એ એક્સરસાઇઝમાં અલગ અલગ જવાબ બીજી આન્સર કી માટેના આન્સર માટેનું અલગ બુક છે બુકમાં એ જવાબ આપેલા છે કેવી રીતે એમને સમજાવ્યું છે જોજો જરા બરાબર એટલે આમાં નો ડાઉટ ચાલો એ લોકોનો પ્રશ્ન ઓકે છે પણ આ એક બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે જો મારે પેપર કાઢવાનું હોય ને તો હું સો ટકા વર્ડ નીચે અંડરલાઈન કરીને આપું કે ભાઈ આ વર્બ આ વર્બ શું સૂચવે છે કયું મૂળ સૂચવે છે બરાબર એ જ રીતે હવે જુઓ મિત્રો આ વાક્યમાં ધ ટ્રેન ઇઝ લેટ ટુડે ટ્રેન આજે મોડી પડી છે બરાબર આમાં ફક્ત સ્ટેટમેન્ટ છે ફેક્ટ કે ભાઈ ટ્રેન આજે મોડી પડી છે વિધાન વાક્ય હોય ને મિત્રો તો એને અંગ્રેજીમાં ઇન્ડિકેટિવ મૂડ કહેવાય છે એટલે આ ક્રિયાપદ જે છે ને ઇઝ એ સત્ય હકીકતનું સ્ટેટમેન્ટ વિધાન રજૂ કરે છે વાય વિલ કોલ ઇટ ઇન્ડિકેટિવ મૂડ તેથી આપણે એને એ કારણસર આપણે એને ઇન્ડિકેટિવ મૂડમાં લઈશું એક ત્રીજો ઇમ્પિરેટિવ મૂડ બરાબર એકચ્યુઅલી મિત્રો અંગ્રેજીમાં મૂડના ત્રણ પ્રકાર છે ઇન્ડિકેટિવ ઇમ્પિરેટિવ સબજન્ક્ટિવ ઇમ્પિરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય આજ્ઞાર્થ વાક્ય કોઈ પણ હોય તો એ ઇન્ડિકેટિવ મૂડમાં ગણાશે જેમાં આજ્ઞા કરી હોય કમ હિયર સ્ટેન્ડ અપ સિટ ડાઉન ડુ બેટર ટ્રાય ટુ પરફોર્મ વેલ રાઈટ આ બધા વાક્યો જે છે આજ્ઞા વાક્યો છે એ ઇમ્પિરિટિવ મૂડમાં આવશે બહુ સારું એવું સમજવા જેવું છે મિત્રો આ મૂડનું જે ચેપ્ટર છે એ આખું ચેપ્ટર બે વિડિયોમાં બે વિડિયો લેક્ચર મેં એના બનાવ્યા છે બહુ સરસ રીતે આ સબજક્ટિવ મૂડ છે તો સબજક્ટિવ મૂડના બે પ્રકાર છે ધ પ્રેઝન્ટ સબજેક્ટિવ અને ધ પાસ્ટ સબ્જેક્ટિવ બહુ સરસ રીતે શોર્ટ ટ્રીકમાં સમજાવ્યું છે આવનારા ભવિષ્યમાં જે લોકોએ મારા બે વિડીયોએ વિદ્યાલયમાં જોઈ લીધા વ્યવસ્થિત અને એના પછી એક વિડીયો સ્પેશિયલ એક્સરસાઇઝ માટે મૂક્યો છે એટલું જોઈ લીધું ઇન ફ્યુચર મૂળ ચેપ્ટરમાં નો કોઈ પણ પ્રશ્ન આવ્યો રોકડિયો માર્ક્સ પાકો લઈ લેશે બરાબર એટલે મિત્રો આપણે એ વિદ્યાલયમાં એ મૂક્યો છે અને પ્રશ્ન એ થાય કે સાલું આ વાળી નવું શું નીકળ્યું બરાબર તેવું તો ઘણી બધી નવી બાબતો છે કે જે તમે ક્યારેય સાંભળી ના હોય તમને ક્યાંય ક્યાંય શીખવા પણ ન મળ્યું હોય બરાબર તો હવે કેવું છે મિત્રો કે હવેનો જમાનો થોડોક શું થાય છે અપડેટેડ થાય છે કંઈક એક્સ્ટ્રા કંઈક નવું એમાં એડ થતું જાય છે પરીક્ષાની પદ્ધતિમાં તો એને આપણે ટેકલ કરવી પડશે મિત્રો ક્લિયર તો એ ટેકલ કરવા માટે આપણે સતત પ્રયત્ન કરતા રહ્યા છીએ જે લોકો ઓલરેડી પ્રીમિયમ સબસ્ક્રાઇબર છે એ લોકો સો ટકા જોઈ લેજો તમારા વિડીયો લોક ખુલેલા જે છે એ કંઈ લોક થયેલો વિડીયો નહીં આવે બરાબર બીજી વાત મિત્રો આપણે આ એક થોડીક ઝલક લીધી હવે તો શરૂઆત થઈ છે હવે તો ઘણું બધું આપણે ઇમ્પ્રુવ ઇમ્પ્રૂવ કરવાના છીએ અને વાત રહી વોકેબના કોર્સની આપણે ઇંગ્લિશના વોકેબનો કોર્સ અલગથી લોન્ચ કર્યો છે હવે એની કિંમત અલગથી શા માટે રાખીએ છીએ એ પણ જરા ધ્યાનમાં લઈ લો બરાબર પહેલો પ્રશ્ન મારો એ છે કે હું જ્યાં સુધી અત્યાર સુધી જેટલી બી એકેડેમીમાં જેટલા ક્લાસીસમાં હું લેક્ચર લેવા ગયો છું ત્યાં મિત્રો વોકેબના ક્યાંય લેક્ચર મેં લીધા નથી અને ક્યાંય મેં એ પણ નથી જોયું કે ત્યાં વોકેબના લેક્ચર લેવામાં આવતા હોય બીજી વાત વોકેબ ઇંગ્લિશ વોકેબના લેક્ચર લેવાવાળી ફેકલ્ટી પણ નથી ગુજરાતમાં કોઈ ફેકલ્ટી હોય તો મને કહેજો મિત્રો બરાબર એટલે વોકેબ છે ને આખો લેન્ધી કોર્સ છે અત્યારે પચાસ વિડીયો એમાં મૂક્યા છે અને ટોટલ દોઢસોથી વધુ વિડીયો ભવિષ્યમાં આવનારા સમયમાં દોઢસોથી વધુ વિડીયો થઈ જવાના છે એટલે જેમ ઇંગ્લિશ ગ્રામરના એકસો અડત્રીસ વિડીયો છે ને હાલ અને બીજા નવા નવા એડ થશે એટલે તે આમાં પણ વિડીયોઝ વધારે છે એટલે જે લોકો ઇંગ્લિશ ગ્રામર પ્રોપરલી તૈયાર નથી કરી શક્યા એ લોકો પહેલાં ઇંગ્લિશ ગ્રામરમાં જ પરફેક્ટ મન લગાવીને તૈયાર કરી લો ઇંગ્લિશ ગ્રામર તમારું પરફેક્ટ તૈયાર થઈ જાય પછી વોકેબમાં પડજો મિત્રો બરાબર અથવા તો તમારે વોકેબ અત્યારથી થોડી થોડી ઇન્ક્રીઝ કરવી હોય તો તમે એ વોકેબનો કોર્સ શરૂ કરો એમાં દરરોજ એક એક વિડીયો તમારે જોઈ લેવાનો રેગ્યુલર એક વિડીયો જોવાનો અને એ વિડીયોની નોટ બનાવતા જવાનું એ વોકેબ મેં મિત્રો એટલી ઇઝીલી એવી શોર્ટ ટ્રીકો આપી છે કે વોકેપ જો એકવાર વિડિયો જોઈ લીધો ને એ વોકેપ તમને ક્યારેય નહીં ભૂલાય બરાબર એટલે એને આપણે અલગથી એટલા માટે રાખ્યું છે બરાબર એટલે એનું તમે એવું નહીં વિચારતા કે સાલું આને અલગ કેમ ફી ભરવી પડે છે મિત્રો એ કોર્સ પણ આ ગ્રામરના કોર્સથી પણ લેન્ધી થવાનું છે ઓકે તો આશા રાખું છું કે તમને આ બે પ્રશ્નોમાં ક્લિયર થયું હશે કંઈક નવું શીખવા મળ્યું હશે પ્રેરણા પણ થઈ હશે કે સાલું હજુ તૈયારી તૈયારી કરવી છે અને મારું કામ એક જ છે મિત્રો કે તમારો ડર દૂર થવો જોઈએ જે આપણે સો ટકા પ્રયત્ન કરતા રહીશું થેન્ક યુ સો મચ મળીશું નેક્સ્ટ વિડીયોમાં